नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे उदाहरण 18 अने 19 जोया था, तेमज प्रमेय नंबर 1 ए आपणे जोयो हतो। हवे प्रमेय 2 अने प्रमेय 3 आगळ आपणे जोईशुं। ते पहेला प्रमेय नंबर 1 नुं रिविजन करी लईए कि प्रमेय 1 शुं कहेवा માંગે છે। तो જોઈએ प्रमेय नंबर 1। कोईपण वास्तविक संख्याओ एक्स अने वाय माटे कोईपण वास्तविक संख्याओ एक्स अने वाय माटे साइन एक्स इज इक्वल टू साइन वाय होय तो एन बिलोंग्स टू इन जेड बट एन बिलोंग्स टू इन जेड बटे एन बिलोंग्स टू इन जेड माटे एक्स नी वेल्यू शू मळशे तो के एक्स इज इक्वल टू एन पाय प्लस माइनस वन रेस टू एन वाय। बराबर, आवुं आपणे प्रमेय नंबर 1 में जोयुं हतुं। एटले टूंकमां तमारे आटलुं याद राखवानुं छे के साइन एक्स इज इक्वल टू साइन वाय होय त्यारे एक्सनी वेल्यू शू मळशे तो के एक्स इज इक्वल टू आवुं मळे। बराबर, एटले कोई पण दाखलानी अंदर हवे साइन एक्स इज इक्वल टू साइन वाय आवे त्यारे आपणे आ रीते याद राखवानुं के आ एक्सनी वेल्यू शू होय छे तो के एन पाई आपणे मूकीशुं प्लस माइनस वन रेस टू एन अने वाय वाय एटले के आपणे आ लईशुं। बराबर छे, આ એનું થશે વ્યાપક સ્વરૂપ। વ્યાપક સ્વરૂપ એટલે એન ફોર્મમાં। બરાબર છે ને, ક્લિયર? ચલો હવે આગળ આપણે જોઈએ। પ્રમેય નંબર 2, તો એનામાં જોઈએ તો કોઈ પણ વાસ્તવિક સંખ્યા એક્સ અને વાય માટે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય હોય, કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય હોય તો એના મેં एन बिलोंग्स टू इन जेड माटे छे। बराबर, एन बिलोंग्स टू इन जेड माटे एक्स इज इक्वल टू शू मळशे तो के एक्स इज इक्वल टू टू एन पाय प्लस ओर माइनस वाय मळशे। प्रमेय बे, कोई पण वास्तविक संख्या एक्स अने वाय माटे कोस एक्स इज इक्वल टू कोस वाय आपेलू है। पहला आपणे शू हतुं, साइन एक्स इज इक्वल टू साइन वाय हतुं, तो એનું આપણે હવે જનરલ ફોર્મ જોતું હોય, જનરલ એનો ઉકેલ જોતો હોય, વાસ્તવિક ઉકેલ એનો જોતો હોય, બરાબર છે, વ્યાપક એનો ઉકેલ જોતો હોય, બરાબર, તો શું તો આપણે શું આવશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય પ્લસ ઓર માઇનસ વાય, આટલું તમારે યાદ રાખવાનું છે। પણ આ કેવી રીતે આવ્યું? બરાબર, તો એની આપણે સાબિતી જોતી હોય તો એની સાબિતી આપણે જોઈએ તો આપણે શું આપેલું છે, કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય આપેલું છે। બરાબર, જો એની સાબિતી પૂછાતી નથી પણ આ કેવી રીતે આપણે આવ્યું ને એ આપણે જોવું હોય તો કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય આનો આપણે ઉપયોગ કરીને આના બરાબર કોસ એક્સ માઇનસ કોસ વાય લખી શકીએ આપણે, ઇઝ ઇક્વલ ટુ શું મળશે, ઝીરો મળશે। હવે તમને ખ્યાલ છે કે સી માઇનસ સી હોય તો શું મળશે, માઇનસ એસ એસ મળે, એટલે આના બરાબર શું થાય છે, સી માઇનસ સી ઇઝ એટલે માઇનસ ટુ એસ એસ એટલે કે સાઇન એક્સ પ્લસ વાય બાય ટુ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે। બરાબર છે, ચલો હવે આને આપણે આગળ જોઈએ તો
શું થઈ છે, માઇનસ ટુ આ બાજુ જાય એટલે ઝીરો થઈ જાય, એટલે સાઇન એક્સ પ્લસ વાય બાય ટુ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થશે. બરાબર છે, માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુની ઓલી બાજુ જાય એટલે શું થઈ જાય, ઝીરો થઈ જાય. ચલો હવે કા આના ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોય કાં આના બરાબર ઝીરો હોય તો શું થઈ છે, આની ઉપરથી આપણે કહી શકીએ કે સાઇન એક્સ પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અથવા તો શું થઈ છે, સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો મળે. બરાબર છે, ચલો હવે આપણે આને આગળ સોલ્વ કરીએ તો શું આપણે મળ્યું હતું, એક્સ સાઇન એક્સ પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અથવા તો બીજું શું મળ્યું હતું આપણે, સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આવું મળ્યું હતું. બરાબર, હવે મેં તમને આગળ આપણે યુનિટ સર્કલ પ્રમાણે મેં શું કહ્યું હતું કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્યારે મળે, તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય હોય ત્યારે. બરાબર, તો આપણે અહીંયા એક્સ શું હોય છે, તો એક્સ આપણે આખે આખો આપેલો છે, સમજાણો કે નહીં. જો અહીંયા લખું છું, આપણે અગાઉ જોયું હતું કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્યારે મળે, તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય હોય ત્યારે. બરાબર ને, કે એન ઇઝ ઇક્વલ ટુ તમે વન ટુ થ્રી ફોર ફાઇવ ગમે લઈ લો, નેગેટિવમાં માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી લઈ લો, ત્યારે અહીંયા એક્સ સાઇન એક્સ શું મળશે આપણે, ઝીરો મળશે. બરાબર છે, તો અહીંયા આપણે સાઇન એક્સ પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્યારે મળે, તો કે હું એક્સ પ્લસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ જો એન પાય મળે તો. બરાબર ને, આ આપણો આખે આખો શું છે, એક્સ છે. ક્લિયર, તો આના બરાબર શું થશે, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય થાય. બરાબર છે, ચલો હવે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે, તો કે ટુ એન પાય માઇનસ વાય, આવી રીતનું થાય. ક્લિયર, ચલો હવે સેમ એઝ આપણે આ બાજુ જોઈએ, તો કે સાઇન એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્યારે મળે, તો કે જ્યારે એક્સ માઇનસ વાય બાય ટુ ઇઝ ઇક્વલ ટુ એન પાય હોય ત્યારે. બરાબર છે, આની ઉપરથી એક્સ માઇનસ વાય બાય ટુ છે, ટુ આ બાજુ જાય એટલે શું થશે, ટુ એન પાય. ક્લિયર, ચલો આની ઉપરથી શું થશે, એક્સની વેલ્યુ શું મળશે, તો કે ટુ એન પાય પ્લસ વાય. ચલો બેને આપણે સરખાવી એટલે કે બેનું હવે કમ્બાઈન કરીએ, બેને ભેગા કરીએ, તો એક્સની વેલ્યુ શું મળશે, તો હું આની ઉપરથી બે આપણે જે સમીકરણ મળ્યા, બે ઇક્વેશન મળ્યા, એની ઉપરથી હું એમ કહી શકું કે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય પ્લસ અને માઇનસ બે ભેગા લઈ અને વાય લખી, આવું મળે. તો તમે જો પ્રમેય નંબર ટુમાં કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય હોય, કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય હોય, તો આપણે શું મળશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય પ્લસ ઓર માઇનસ વાય મળે. બરાબર છે, એટલે તમારે ઇનશોર્ટ એટલું જ યાદ રાખવાનું છે કે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય હોય ત્યારે એનો વ્યાપક ઉકેલ, અથવા તો એનો શું કહેવાય, જનરલ સોલ્યુશન, બરાબર શું મળશે, એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય પ્લસ ઓર માઇનસ વાય. આ હતો પ્રમેય નંબર બે. ચલો એના પછીનો જે છે પ્રમેય નંબર ત્રણ, એ આપણે જોઈએ. એનામાં શું આવશે, પ્રમેય નંબર એકમાં સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય હતું, પ્રમેય નંબર બેમાં કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય હતું, હવે પ્રમેય નંબર ત્રણમાં તમને અંદાજો આવી ગયો છે કે શું આવશે. બરાબર, મેન કયા છે આપણે, સાઇન કોસ અને ટેન, તો શું બાકી રહ્યું, ટેન એક્સ, તો ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન વાય હોય ત્યારે. તો પ્રમેય નંબર ત્રણ આપણે લખીએ કે સાબિત કરો કે જો એક્સ અને વાય પાઈ બાય ટુના અયુગ્મ ગુણિત
ना होय तो टेन एक्स इज इक्वल टू टेन वाय होय तो एक्स इज इक्वल टू एन पाई प्लस वाय एन बिलोंग्स टू इन जेड। चलो आने थोड़ोक अलग लैंग्वेज में कीधु छे पण कहेवानो मीनिंग सेम ज थाय छे। शुं आपेलुं छे के साबित करो कि जो एक्स अने वाय पाई बाय टू ना अयुग्म गुणित में न हो। अयुग्म गुणित एटले युग्म अने अयुग्म कोने कहेवाय? युग्म एटले 2 4 6 8 10 12 ई बधा केवा छे? युग्म छे, बराबर। અને અયુગમાં કોને કહેવાય? તો કે યુગ્મ ન હોય તેવા, તો કે 1 3 5 7 9 11 13 આ બધા કેવા છે? અયુગ્મ છે। તો હવે પાઈ બાય ટુના અયુગ્મ ગુણિત ન હોય તો એ શું થયું? પાઈ બાય ટુ, 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 7 પાઈ બાય 2 એવા નહીં લેવાના। એટલે એનો મિનિંગ શું થયો કે પાઈ 2 પાઈ 3 પાઈ, બરાબર, એવું આપણે લેવાનું, બરાબર છે। તો હવે જોઈએ આપણે, ચલો હવે આપણે આને સોલ્વ કરીએ તો ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન વાય છે અહીં, ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન વાય આપેલું છે। આની ઉપરથી આપણે ટેન એક્સ માઇનસ ટેન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો। ચલો હવે સાઇન માઇનસ સાઇન એટલે કે એસ માઇનસ એસ, સી માઇનસ સી, તો ટી માઇનસ ટી શું થાય બોલો જોઈ? હે, તો એવી કંઈ ફોર્મ્યુલા નથી છે। તમારી આગળ હોય તો તમે મને કહો તો આપણે એ પ્રમાણે કરીએ। એસ માઇનસ એસ વાળી ફોર્મ્યુલા છે, સી માઇનસ સી વાળી ફોર્મ્યુલા છે, સી પ્લસ સી વાળી ફોર્મ્યુલા છે, એસ પ્લસ એસ વાળી ફોર્મ્યુલા છે, પણ ટી માઇનસ ટી કે ટી પ્લસ ટી વાળી ફોર્મ્યુલા નથી। તો આપણે શું કરીશું? તો આને સાઇન કે કોસમાં કન્વર્ટ કરો। તો આના બરાબર આપણે ટેનની જગ્યાએ સાઇન એક્સ બાય કોસ એક્સ માઇનસ સાઇન વાય બાય કોસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો લખી શકીએ? તો કે હા, લખી શકીએ, ક્લિયર। ચલો હવે ક્રોસ મલ્ટિપ્લિકેશન આપી દો એટલે શું થશે? સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય, સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ સાઇન વાય ઇન્ટુ કોસ એક્સ ના છેદમાં શું થઈ છે? નીચેનો બેનો મલ્ટિપ્લિકેશન એટલે કે બેનો ગુણાકાર, કોસ એક્સ ઇન્ટુ કોસ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો। થાય આવી રીતનું? સમજાણું બધાને? ચલો હવે છેદમાં છે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય, બરાબર, ઈ ઇઝ ઇક્વલ ટુની આ બાજુ જાય તો શું થશે? ઝીરો। માટે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ સાઇન વાય ઇન્ટુ કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય। સમજાણું તમને આ? ચલો એના પછી જોઈએ આપણે, તો હવે આને આપણે વ્યવસ્થિત ગોઠવીએ એટલે તમને આઈડિયા આવી જશે કે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ કોસ એક્સ ઇન્ટુ, એક જ મિનિટ, સ્ટેપ સમાતું નથી એટલે આપણે નેક્સ્ટ પેજમાં જઈએ, અહીંયાથી ચોકડી મારી દઈએ, બરાબર। ચલો પહેલું આપણે એમને એમ રાખશું સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય અને માઇનસ સાઇન વાય ઇન્ટુ કોસ એક્સ છે ને આપણે પહેલાં લખીશું, કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો। મલ્ટિપ્લિકેશનમાં છે તો આ બેનું હું આડાવડા લખી શકું, બરાબર ને, એનામાં કાંઈ ફેર પડે નહીં। 1 ઇન્ટુ 2 કરો કે 2 ઇન્ટુ 1 કરો કાંઈ ફેર ન પડે, બરાબર છે। તો એ સ્ટેપ આપણે હવે નેક્સ્ટ પેજમાં જોઈએ તો શું થઈ છે? સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો, આવું મળે, ક્લિયર। ચલો હવે આ કોની ફોર્મ્યુલા છે? સાઇન કોસ, કોસ સાઇન, તો તમને ખ્યાલ હોય
तो साइन एक्स प्लस वाई इज इक्वल टू शू मे तो के साइन एक्स इंटू कोस वाय बराबर अने प्लस ना प्लस एम नेम कोस एक्स इंटू साइन वाय आवुं थाय तो आवी ज कंईक तमने फॉर्म्युला जोवा मळे छे पण अहींया शुं छे प्लस नी जग्याए माइनस छे तो अहींया शुं थशे माइनस बराबर तो आवुं कंईक आपेलुं छे तो आनी उपरथी आपणे आवुं लखी शकीए क्लियर तो अहींया शुं आवशे साइन एक्स माइनस वाय इज इक्वल टू जीरो समझाणु कि नहीं साइन एक्स इंटू कोस वाय माइनस कोस एक्स इंटू साइन वाय इज इक्वल टू जीरो छे तो इज इक्वल टू आपणे साइन एक्स माइनस वाय लखी शकीए क्लियर चलो हवे मैं तमने कीधुं तुं कि साइन एक्स इज इक्वल टू जीरो क्यारे मळे साइन एक्स इज इक्वल टू जीरो क्यारे मळे तो के आ एक्स इज इक्वल टू एन पाय होय त्यारे शू एन पाय बराबर ने શું હોય એન પાય હોય ત્યારે તો આપણે અહીંયા એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ તો કે એન પાય ક્લિયર ચલો તો એક્સની વેલ્યુ શું મળશે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય પ્લસ વાય બસ આ આટલું તમારે બોક્સવાળું યાદ રાખવાનું છે ક્યારે તો કે ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન વાય હોય ત્યારે એનું વ્યાપક ઉકેલ શું મળશે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય પ્લસ વાય ક્લિયર સમજાણું બધાને ચલો હજી એક વખત આપણે જોઈ લઈએ પ્રમેય એક બે અને ત્રણ એનું રિવિઝન કરી લઈએ તમારે બધાને યાદ રાખવાનું છે બરાબર એ આવડતું હશે તો જ આગળના દાખલાનો આપણે ઉકેલ મેળવી શકશું તો ફર્સ્ટ જે પ્રમેય હતો પ્રમેય નંબર એક એનામાં શું હતું કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય બરાબર તો આનો વ્યાપક ઉકેલ મળશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન પ્લસ વન પાય બાય ટુ સોરી આનામાં શું મળશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય ટુ એન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ આપણે બે કિંમત મેળવી હતી એને આપણે કમ્બાઈન એટલે કે ભેગા કરીને આપણે શું મેળવ્યું હતું માઇનસ ટુ રેસ ટુ ટુ એન માઇનસ વન રેસ ટુ ટુ એન ઇન ટુ વાય ને એન બિલોંગ્સ ટુ ઇન ઝેડ બરાબર પ્રમેય એકની અંદર શું હતું તો કે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે ટુ એન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ ટુ એન ઇન્ટુ વાય એન બિલોંગ્સ ટુ ઇન ઝેડ ચલો પ્રમેય નંબર ટુમાં કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય હોય ત્યારે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ એન પાય પ્લસ ઓર માઇનસ બેમાં આપણે મળતું હતું અલગ અલગ એકમાં પ્લસ મળતું હતું એકમાં માઇનસ મળતું હતું એટલે આપણે શું થશે પ્લસ ઓર માઇનસ વાય હવે પ્રમેય નંબર ત્રણ જોઈએ એનામાં શું હતું તો કે ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન વાય હોય ત્યારે ત્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે હમણાં જ આપણે લાસ્ટમાં જોયું એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય પ્લસ વાય એન બિલોંગ્સ ટુ ઇન ઝેડ બરાબર છે ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન વાય હોય ત્યારે શું મળશે તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય પ્લસ વન બસ આ પ્રમેય એક બે અને ત્રણ યાદ રાખી લ્યો એટલે આગળના દાખલા આપણા થઈ ગયા સમજી લ્યો ચલો હવે ઉદાહરણ નંબર 20 આપણે જોઈએ સ
साइन एक्स इज इक्वल टू माइनस रूट थ्री बाय टू, साइन एक्स इज इक्वल टू माइनस रूट थ्री बाय टू नो उकेल मेळवो। चलो हवे तो आपणे आगळ जोयुं साइन एक्स इज इक्वल टू साइन वाय ए प्रमाणे आपणे करवानुं छे। तो एवुं आपणे शुं करी शकीए के साइन एक्स इज इक्वल टू साइन वाय आपणे लखी शकीए हे। तो हूँ अहींया साइन एक्स इज इक्वल टू शूँ आपेलू छे तो कि माइनस रूट थ्री बाय टू आपेलू छे, बराबर। तो आवुं क्यारे मळे साइन एक्स इज इक्वल टू रूट थ्री बाय टू क्यारे मळे तो कि पाई बाय थ्री ए, बराबर छे ने। पाई बाय थ्री ए શું મળશે રૂટ થ્રી બાય ટુ મળશે। તો આની જગ્યાએ હું આવી રીતે લખી શકું માઇનસ સાઇન પાઈ બાય થ્રી, બરાબર છે ને। સાઇન પાઈ બાય થ્રી એટલે રૂટ થ્રી બાય ટુ, પણ માઇનસ છે એટલે શું થશે માઇનસ સાઇન પાઈ બાય થ્રી। ચલો મેં તમને અગાઉ કીધું હતું કે અહીંયા વેલ્યુ શેનામાં આપેલી છે, માઇનસમાં આપેલી છે, બરાબર। તો હવે સાઇન માઇનસ ક્યારે થાય, કયા ચરણમાં થાય, પહેલા ચરણમાં, તો પહેલા ચરણમાં તો બધાય પ્લસ હોય, બીજા ચરણમાં, તો કે બીજા ચરણની અંદર સાઇન કેવું હોય છે પોઝિટિવ હોય એટલે કે ધન જ હોય, આપણે શું જોઈએ છીએ માઇનસ જોઈએ છીએ, બરાબર ને। તો ત્રીજા ચરણની અંદર જઈએ તો ત્રીજા ચરણની અંદર સાઇન કેવું હોય નેગેટિવ હોય। તો આના બરાબર હું આવી રીતે લખી શકું સાઇન પાય માઇનસ પાય બાય થ્રી, લખાય કે ન લખાય, બરાબર ને। જો આનું પડી પાછું તમે ઊંધો જાઓ આવી રીતના કરશો તો તમને વળી પાછું માઇનસ સાઇન પાય બાય થ્રી મળી જશે, બરાબર છે ને। એટલે સાઇન પાય માઇનસ પાય બાય થ્રી લખી શકીએ, પાય એટલે કે બીજા ચરણ અને ત્રીજા ચરણની વચ્ચે, બરાબર, મિડલમાં, ને માઇનસ કરીએ એટલે શું મળશે, સોરી માઇનસ નો આવે, અહીંયા પ્લસ આવે, તો ત્રીજા ચરણમાં થાય ને। ત્રીજા ચરણની અંદર સાઇન કેવું હોય પોઝિટિવ હોય, સોરી નેગેટિવ હોય સાઇન, બરાબર છે ને। એટલે આના બરાબર આપણે આવી રીતે લખી શકીએ। ચલો હવે અહીંયા તમે જો સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું, સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન પાય પ્લસ પાય બાય થ્રી મળ્યા, બરાબર। તો ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે સાઇન થ્રી પાય અને ફોર પાય બાય થ્રી, ક્લિયર। તો આ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું સાઇન ફોર પાય બાય થ્રી, ક્લિયર। ચલો હવે તમે કહો કે આપણે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય હોય ત્યારે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ શું મળતું હતું, એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળ્યું સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન વાય હોય ત્યારે, તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાય પ્લસ ઓર માઇનસ માઇનસ વન રેસ ટુ એન વાય, આવું આપણે મળતું હતું। તો હવે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ, હવે આપણે શું એડ કરવાનું થશે એન પાય અને માઇનસ વન રેસ ટુ એન, અને વાય જે છે એ આપણે અહીંયા એમને મૂકવાનો થશે, બરાબર। તો જોઈએ તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ એટલે કે આનો વ્યાપક ઉકેલ શું થાય છે, એન પાય પ્લસ માઇનસ વન રેસ ટુ એન, અને વાય શું છે તો કે ફોર પાય બાય થ્રી, સમજાણું। તો આ એનો થશે વ્યાપક ઉકેલો, આ આપણો થશે આન્સર, બરાબર। આવી જ રીતે આપણે મેળવવાનું થશે। ચલો વિદ્યાર્થી મિત્રો, તમને ક્યારેક એમ થશે કે સર આપણે સાઇન તમે લીધું, બરાબર, આ આપણે લીધું, દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે આપણે, પણ આપણે હવે બીજું એક્સ્ટ્રા સમજીએ કે સાઇન છે એ ત્રીજા ચરણમાં એ પોઝિટિવ છે, એટલે સોરી નેગેટિવ છે, બરાબર। અહીંયા નેગેટિવ આપણે વેલ્યુ આપેલી છે તો આપણે નેગેટિવનું જ વિચારવાનું છે, તો ત્રીજા ચરણની અંદર નેગેટિવ છે, સેમ એસ ચોથા ચરણમાં પણ નેગેટિવ છે, તો આપણે ત્રીજું ચરણ જ શું કામ લીધું। તો બને ત્યાં સુધી આપણે નાની વેલ્યુ નાના ચરણમાં જવાનું, બરાબર છે। તેમ છતાં કદાચ તમે બાય મિસ્ટેક ચોથા ચરણનું જોઈ લીધું તોય તમારો દાખલો સાચો પડશે, બરાબર। અહીંયા એવું બની શકે કે ફોર પાય બાય થ્રી છે એની જગ્યાએ કોઈ બીજો એક આન્સર આવી શકે, બરાબર, પણ તમે બેને કમ્બાઈન કરશો ને
बराबर, तो तमारो आंसर सेम ज आवशे। क्लियर? एटले व्यापक उकेल में आया वेल्यू अलग अलग आवी सके। आपणे आ त्रीजा चरण माटे लीधुं छे एटले 4π/3 आव्युं छे। कदाच आपणे चौथा चरण माटे जोयुं होत तो अहीं 4π/3 नी जग्याए कदाच अलग आवत, पण आंसर बेनो सेम ज कहेवाय। बराबर छे? એટલે કદાચ અહીંયા 4π/3ની જગ્યાએ કદાચ તમારો બીજો આન્સર આવે તો ટેન્શન લેવાની જરૂર નહીં। તેમ છતાં આપણે જોઈએ કે આપણે આ ત્રીજું ચરણ લીધું હતું, ચોથું ચરણ લઈએ તો ચોથું ચરણ એટલે શું થશે? 2π - મારે થીટા લેવું પડે, એટલે શું થશે? સાઇન 2π - થીટા એટલે કે π/3। આ શું થશે? આપણું ત્રીજું ચરણ। બરાબર? ચલો આને 2π - π/3 કરીએ એટલે વળી પાછું આપણે આ વેલ્યુ મળી જ જવી જોઈએ, -√3/2 મળે છે કે નહીં? તો કે 2π - π/3 એટલે ચોથું ચરણ, ચોથા ચરણની અંદર સાઇન કેવું હોય? નેગેટિવ, એટલે -sin π/3 મળે, -sin π/3 એટલે આપણે ખબર છે -√3/2। બરાબર? એ મળી જાય છે। એટલે હવે આપણે આગળ જોઈએ તો આના બરાબર શું મળશે? તો કે સાઇન 3 × 2 = 6, 6 - π એટલે શું મળશે? 5π/3 મળશે। બરાબર છે? તો હવે અહીંયા જે આપણે જે મળ્યું એ શું મળ્યું? 4π/3 મળ્યું, ને અહીંયા આપણે જે મળે છે એ શું મળે છે? 5π/3। તો બની શકે કે અહીંયા આપણે 5π/3 લઈ શકીએ। બરાબર છે? આન્સર ગમે એ આ બેમાંથી ગમે એ આન્સર તમે લખો, બે પણ સાચો થશે। અને તમારે હજુ વધુ વેરીફાઈ કરવું હોય તો તમારે એક આ લ્યો, બરાબર, આના વ્યાપક ઉકેલના n = અહીંયા તમે અલગ અલગ વેલ્યુ લેતા જાઓ એનની, -1 લ્યો, 0 લ્યો, +1 લ્યો, +2 લ્યો, અને આનો ઉકેલ મેળવો, આના 4-5 ઉકેલો મેળવો, અને અહીંયા 4π/3 છે એની જગ્યાએ તમે 5π/3 લઈ પણ ને પણ તમે ઉકેલો તો એના 4-5 આન્સરો લેશો, તો એના 4-5 આન્સર અને આના 4-5 આન્સર બરાબર બેના મેચ થતા હશે। ક્લિયર છે? એટલે 4π/3ની જગ્યાએ કંઈક બીજો આન્સર આવે તો ટેન્શન લેવાની જરૂર નહીં, એ પણ સાચો હોઈ શકે। બરાબર છે? ચલો હવે ઉદાહરણ નંબર જોઈશું આપણે, કેટલા આવ્યા? ઉદાહરણ નંબર 21 ચલો cos x = 1/2 આની ઉકેલો એટલું લખેલું છે। બરાબર ને? હવે ક્યારેક ક્યારેક આપણે કન્ફ્યુઝન થાય કે ઉકેલવાનું કીધું છે તો હવે આને કેવી રીતે ઉકેલવું, આનો સામાન્ય ઉકેલ મેળવવો કે પછી વ્યાપક ઉકેલ મેળવવાનો? બરાબર છે ને? એટલે ઉકેલવાનું કે ને આવી રીતનું, આનામાં સેજ ક્વેશ્ચનમાં થોડીક અધુરાસ લાગે આપણે કે ઉકેલો કીધો છે, એટલે જનરલી આપણે શું કરી કે કાંઈ ન કીધું ને એટલે આપણે વ્યાપક ઉકેલ મેળવી લેવાનો। બરાબર છે? પણ તમને એમ કીધું કે આનો મુખ્ય ઉકેલ મેળવો તો મુખ્ય ઉકેલ શું મળશે? 0 થી 2π ની અંદર મળશે। પણ આનામાં એવું કીધું છે cos x = 1/2 ને ઉકેલો તો આપણે આનું વ્યાપક ઉકેલ આપણે આનો મેળવીશું। બરાબર છે? તો હવે તમને ખ્યાલ છે કે અહીં cos x = 1/2 આપેલું છે, પણ એ આપણે ખ્યાલ હોય કે 1/2 ક્યારે મળે? તો કે cos π/3 મળે। ચલો હવે આપણે જોઈશું કે અહીંયા શું વેલ્યુ આપેલી છે? પ્લસ આપેલી છે, તો હવે cos પ્લસ ક્યારે હોય? આનામાં તો હવે કંઈ મેળવવાની જરૂર નથી, બરાબર ને? પ્લસ ઓર માઇનસ મેળવવાની, કારણ કે આનામાં આપણે મળી જ ગયું cos x = cos π/3 આવું મળ્યું। હવે આપણી પાસે છે જ cos x = cos y, યાદ કરો cos x = cos y = તો કે xની વેલ્યુ શું મળશે? તો કે 2nπ +or - y, બરાબર ને? આવું મળે, તો cos x = cos y મળ્યું છે,
तो आनो उकेल शू हे तो कि एक्स इज इक्वल टू टू एन पाय प्लस ओर माइनस वाय वाय शू है अपनी आग पाय बाय थ्री बराबर। तो आ छे ई एनो व्यापक उकेल मळशे बराबर ने। हवे आनी अंदर आपने एन बिलोंग्स टू शू लेवानुं छे जेड जेड एटले के पूर्णांक संख्याओ बधी आवी जाए माइनस अने धन क्लियर। आ छे ई आपणो आंसर थशे क्लियर। चलो हवे आपणे आजे प्रमेय एक बे त्रण उदाहरण वीस अने एकवीस अटले सुधी आपणे जोयुं। आजे आपणे आटलू राखीए। नेक्स्ट लेक्चर में आपणे उदाहरण एकवीस सुधी आजे जोयुं एटले बावीस थी आपणे स्टार्ट करीशुं। उदाहरण बावीस तेवीस अने चौवीस एटलू कम्प्लीट करी अने स्वाध्याय त्रण पॉइंट चार आपणे जोईशुं। तमारे प्रमेय एक बे अने त्रण व्यवस्थित कंठस्थ करवाना छे बराबर। एनी उपरथी तमे जोयुं हशे कि आपणे दाखला करवाना छे એટલે વ્યવસ્થિત પ્રમેય એક થી ત્રણ મોટે કરી લેજો। હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું। ઓકે બાય બાય એવરી વન થેન્ક યુ।